ઓગણીસો ત્યાંસીની છવ્વીસમી જાન્યુઆરીએ ભારત સરકાર દ્વારા જેમને મરણોત્તર ભારત રત્નનું સર્વોચ્ચ સન્માન અપાયું એ વિનાયક રાવ ભાવે એટલે વિનોબા ભાવે ઓગણીસો સાઠની ઓગણીસમી મે ના રોજ ચંબલ ખીણના ખૂંખાર ડાકુઓએ જેમના ચરણોમાં હથિયાર મૂકી દઈ આત્મસમર્પણ કર્યું તે વિનોબા ભાવે મહાત્મા ગાંધીએ ઓગણીસો ચાલીસમાં વ્યક્તિગત સત્યાગ્રહમાં જેમને પ્રથમ સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા તે વિનોબા ભાવે આજે પણ ઠેર ઠેર ગવાતી ઓમ તત્સત શ્રી નારાયણ તું એ સર્વ ધર્મ પ્રાર્થના ઓગણીસો એકાવનમાં જેમણે રચી તે વિનોબા ભાવે ઓગણીસો બત્રીસની એકવીસ ફેબ્રુઆરીથી ઓગણીસ જૂન સુધી ધૂળિયા જેલમાં સત્યાગ્રહીઓ સમક્ષ ગીતાને સરળતમ ભાષામાં પેશ કરી જેમણે અદ્ભુત ગીતા પ્રવચનો આપ્યા તે વિનોબા ભાવે તેર વર્ષ સુધી અખંડ પગપાળા ફરતા રહી ભારત વ્યાપી સિત્તેર હજાર કિલોમીટરની પદયાત્રા કરી બેતાલીસ લાખ એકર ભૂમિનું દાન મેળવનાર અદ્વિતીય ભૂદાન યાત્રી એ વિનોબા ભાવે ઋગ્વેદ કુરાન જપુજી ખ્રિસ્ત ધર્મ ધમ્મ પર્વ એમ વિવિધ ધર્મોના સાર ગ્રંથો આપનાર અનેક ભાષા સ્વયં શીખનાર અને જય જગતનો નારો આપનાર વિનોબા ભાવે દસ વર્ષની ઉંમરે બ્રહ્મચર્યનો સંકલ્પ કરી એકવીસ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરી જીવનભર રખડું ફકીર આત્મનિષ્ઠ क्रांतिकारी सतत अध्ययनरत रही जीवन ना छला बार वर्षों क्षेत्र संन्यास लेना विनोबा भावे हमें घुमाने वाली चीज न ज्ञान है न हमारा त्याग है और न हमारा फकीरी बाना है हमें घुमाने वाली चीज तो है रहम हमदर्दी और करुणा આવો જીવન મંત્ર ઉચ્ચારનાર વિનોબા ભાવે અગિયાર સપ્ટેમ્બર અઢારસો પંચાણુંથી પંદરમી નવેમ્બર ઓગણીસો બ્યાસીના જન્મને સવાસો વર્ષ વીતી ગયા છે જે આચાર્ય અને યાજ્ઞિકના પ્રાગટ્યનું સવા શતાબ્દી ટાણું ઉજવાતું હોય ત્યારે આપણે સૌ મોજૂદ હતા એ પણ જીવનની ધન્યતાની પળ છે એટલે વિનોબાજીના પિંડનું ઘડતર કયા પર્યાવરણમાં થયું હશે તે જાણવું ફલપ્રદ બની રહેશે મનોવિજ્ઞાન કહે છે કે વ્યક્તિની બાલ્યાવસ્થાની પરવરિશ તારુણ્યનું પર્યાવરણ અને યૌવન સુધીનું સંસ્કાર સિંચન જ તેને ઘડે છે અને જીવનપથ ચિંધે છે મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશનું ઇનામમાં વડદાદાને મળેલું ગામ ગાગોદા એ વિનોબાજીનું મૂળ વતન દાદા વડદાદા સૌ વડીલોમાં ભક્તિ અને સેવાના સંસ્કાર મહારાષ્ટ્રમાં સંતોના નામની પાછળ લાડમાં બા ઉમેરે છે ગાંધીજીએ વિનાયકનું વિનોબા કર્યું અને સંતપણું ફૂલ્યું ફાલ્યું એની પાછળ કુટુંબનો સેવા ભક્તિભાવનો ભવ્ય વારસો હતો વિનોબાજીના દાદા શંભુરાવ ભાવેને ઈશ્વર ભજન અને પૂજા પાઠમાં બહુ શ્રદ્ધા મૂર્તિ પૂજા માટે દાદા વિનાયકને ફૂલો ચૂંટી લાવવાનું કહે પરોઢમાં આ કામ કરે ને પછી દાદા ચંદન ઘસવા બેસાડે દાદા ચાંદ્રાયણ વ્રત કરે જ્યારે ચંદ્રોદય થાય ત્યારે બધા બાળકોને જગાડી ચંદ્રમાના દર્શન કરવાના અને આરતી લેવાની બાળકો આંખો છોડતાં છોડતા પણ આ વિધિ કરે વિનોબાજીએ પછીથી કહેલું મારામાં જે થોડી પવિત્રતા છે તે દાદાજીના કારણે છે મારા દાદાનો આ ઉત્તમ વારસો મને મળ્યો અડધી રાતે ઊંઘમાંથી જગાડી મારામાં જે સંસ્કાર રેડ્યા તે મારા માટે અણમોલ છે વિનાયકમાંથી વિનોબા સર્જાયા આવા પરિબળોને લીધે હા હજુ પિંડને બરાબર ઘડશે માતા રખુમાઈ